પરંતુ એક પ્રોબ્લેમ છે બેન જી સર બોલો એમાં એવું છે કે જો બીજેપી અત્યારે તમે જો ગેસ વધારા ડીઝલ પેટ્રોલ તેલ નો ભાવ વધારો બરાબર છે આ બધું મેન મહત્વનું શું છે બેન રોજગારી છે પછી આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રહી બરાબર છે ઈ લોકો એ અપનાવી એમાં એમાં લાખો યુવાનો નું શોષણ થાય છે બરાબર છે આ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે જે સરકારી જે ભરતી કરતા કોન્ટ્રાક પદ્ધતિ ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કોણ અપનાવે છે જે મંત્રીઓ છે બરાબર છે એમના મામા માસી ના ફાઈનાન્સ સગા વાળાના ને એને કોન્ટ્રાક્ટ આપે માણસ ને મળતા હોય ના ના બેન માણસો ને પંદર હજાર દાખલા તરીકે સેલરી મળતી હોય ને તો આ લોકો બાર હજાર કે દસ હજાર આપે બરાબર એ એક જાત નું શોષણ છે

મોંઘવારી કાબુ આ રોડ રસ્તા ને બનાવ્યા બરાબર છે હમણાં રોડ રસ્તા બનાવ્યા આ કર્યું અમે ઓલું કર્યું તે કર્યું તો એ તો પબ્લિક ઉપર છે ને હમણાં એસટી માં ભાડામાં હાલો બધા ફોર wheel વાળા થી ટેક્સ કાપશે બરાબર ટોલ ટેક્સ ભરશે પણ જેની પાસે ફોર wheel નથી બસ માં જે હશે બસ માં હમણાં ટિકિટ વાળું પાચો રૂપિયા વધારી દેશે એટલે નાના નાના માણસો અને મધ્યમ વર્ગ માટે છે ને આ બીજેપી સરકાર છે ને હું તો માનતો જ નથી બેન આ તો હવે શું થાય બરાબર છે બાકી બીજેપી સરકાર છે ને ગરીબ ગરીબ અને મધ્યમ શોષણ જ કરે આ લાખો યુવાનો વિચાર કરો આ રોજગારી બધી ભાંગી નાખી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવી એમાં પંદર હજાર મળતા હોય ને પાંચ હજાર કમિશન ના વચેટિયા હોય ને એ ખાઈ જાય એ બધા મંત્રીને સગાવાલા જ હોય અને મત આવે ત્યારે તમે ફોન કરો સાત દિવસ સુધી કાં તમારા ભાજપ કાર્યાલય માંથી ફોન નો આવ્યો કે ભાઈ તમારે શું તકલીફ છે શું છે આ છે તે છે બરાબર છે

બીજેપી માં આમાં આવશે એટલે ધોમ રૂપિયો વાપરશે ને બધું એનું જ કરે છે બાકી કઈ નાના માણસો નું કોઈ નું થતું રોડ રસ્તા સુવિધા છે હું માનું છું કે એક જાત ની સુવિધા છે બરાબર પણ એ કઈ બીજેપી સરકાર મફત નથી કરતી હતી જસ લે કે અમે આ રાજકોટમાં ઓવરબ્રિજ બનાવી અને ફલાણી જગ્યા આ કઈ રોડ રસ્તા ના ડબ્બા ઉપર છે ટેક્સ વધારી દીધો ઘઉં માં ટેક્સ ચોખામાં ટેક્સ આમાં ગરીબ માણસ ખાય શું બેન તમે એ તો વિચાર કરો તમારે કેવાય તમને ફોન કરવાનું કેતા હોય ને તો અમને કઈ માણસો આવી રીતે કીએ છે એટલે બેકારમાં બેકારમાં બેકાર એક હિન્દુત્વ ના મુદ્દા સિવાય બીજેપી પાસે કઈ વસ્તુ છે નહીં અને નરેન્દ્ર મોદી છે ને મત આજ બીજેપી મેં મત આપ્યો નથી હિન્દુત્વ ના મુદ્દા ને લઈને બરાબર ખાલી હિન્દુત્વના મુદ્દાથી બેન કાઈ થતું નથી એનાથી હવે છોકરાઓને બધા બધા બેસાડી દે ને રામ મંદિરે મંજીરા બંજીરા વગાડે ને અને ત્યાં કોક પ્રસાદી દઈ જાય ને તો ખાય કેમ કે આ માં ગેસ નો બાટલો એટલો મોંઘો તેલ નો ડબ્બો એટલો મોંઘો બરાબર બધી જગ્યાએ મોંઘવારી બધા એમાં ટેક્સ ટેક્સ નાખે છે ક્યાં આ મંત્રીઓને આ બતાઈ રહ્યા એના મામાને માસીને ફાઈના દીકરાઓને કોન્ટ્રાક્ટ આપી દીએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવીને બરાબર આ બે મુદ્દા નો થાય ને એટલે બીજેપી ને વખતે ખબર પડી જશે આંખ ઉગળી જ જશે કેમ કે હું નજરની સામે હું ફરું છું બધું જોવ જ છું બરાબર છે ખંપાડિયા તમે યાદ રાખજો દ્વારકા ને જામનગર યાદ રાખજો મગડની અંદર તમે એને કેજો